ભારત સરકારની કોરોનાની સારવારમાં અમૃતમ કાર્ડ અને આયુષ્માન ભારત યોજનાનો સમાવેશ કરી નિઃશુલ્ક કરવા સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગુજરાતના જનચેતના પાર્ટીએ રજૂઆત કરી હતી। સુરત શહેરમાં સતત કોરોના કેસ વધતા કોરોનાની સારવાર માટે ભારત સરકારમાં અમૃતમ કાર્ડ અને આયુષ્માન ભારત યોજનામાં સમાવેશ કરી નિઃશુલ્ક કરવાની સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગુજરાત જનચેતના પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અશોક ભાલિયા, રાજુભાઈ ભેડા, ચિરાગ ઝાલા, કાંજીભાઈ પરમાર વગેરેએ માંગ કરી છે। કોરોનાથી અમીર ગરીબ સૌ કોઈ સંક્રમિત થઈ રહ્યા છે। સરકારી હોસ્પિટલમાં જગ્યા નથી, લોકોને ભયનો ઓથાર નીચે જીવી રહ્યા છે। કોરોના મહામારીનો ફેલાવો રોકવા લોકડાઉન કરાયું છે, જે સદંતર નિષ્ફળ ગયું છે। લોકડાઉનથી ધંધા રોજગારો બંધ રહેતા લોકોની આર્થિક રીતે પાયમાલ બન્યા છે। ધંધા ઉદ્યોગ બંધ જેવી પરિસ્થિતિમાં છે, લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે। આર્થિક પાયમાલી અને કોરોનાની મહામારીના વધતું સંક્રમણ વચ્ચે ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવાનો ભય દૂર કરવાનો નિર્ણય લેવા માટે ભારત સરકાર આગળ આવે એ સમયની માંગ છે। સરકાર કોવિડ-19ની સારવારને અમૃતમ કાર્ડ અને આયુષ્માન ભારત યોજનામાં સમાવેશ કરી નિઃશુલ્ક કરવા ગુજરાત જનચેતનાએ પાર્ટી માંગણી કરી છે। કોવિડ-19 એટલે કે કોરોના સંક્રમિત પેશન્ટો જ્યારે સૌથી વધારે વિશ્વની અંદર ત્રીજા ક્રમે ભારત આવ્યું છે અને સૌથી મોટું લોકડાઉન ભારતની અંદર કરવાને કારણે ધંધા રોજગાર અને આર્થિક પાયમાલ થયેલા એવા ભારત દેશના નાગરિકો, ગુજરાતના નાગરિકો આજે ખૂબ જ મોટા પ્રમાણની અંદર જે પોતે દયનીય સ્થિતિમાં છે, પોતાનું જીવન નિર્વાહ, પોતાના બાળકોને સારો ખોરાક ખવડાવવાની બાબતની પણ સંક્રમણને કારણે અનેક લોકો આત્મહત્યા કરી રહ્યા છે। આજે પણ ધંધા રોજગાર જે છે લોકડાઉન ખુલવા પછી પણ ઝૂલા ખાઈ રહ્યા છે અને ભયના ઉથારે લોકો જીવી રહ્યા છે। એવા સંજોગોની અંદર જે રીતે સંક્રમણ ફેલાઈ રહ્યું છે એવા સંજોગોમાં સરકાર દ્વારા અમુક પ્રાઇવેટ હોસ્પિટલોને મંજૂરીઓ આપવામાં આવી છે, પરંતુ ત્યાં પણ એ દર્દીઓને લૂંટવામાં આવી રહ્યા છે। ત્યારે ગુજરાત અને દેશની જે યોજનાઓ છે મા અમૃતમ અને આયુષ્માન ભારત, આ યોજનાઓ દ્વારા જે રીતે કેન્સર અને કિડનીના રોગોની ટ્રીટમેન્ટ થાય છે એ જ રીતે કોરોના એટલે કે કોવિડ-19ની ટ્રીટમેન્ટ પણ આ મા અમૃતમ અને આયુષ્માન ભારત દ્વારા થાય એવી ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે। આ માનવીય અને લોકહિત માટેની માંગણી છે, એને વહેલામાં વહેલી। બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।